હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાનું એક એવું પણ ગામ જોવા મળ્યું કે જ્યાં સરપંચથી લઈને ગ્રામ પંચાયતના સભ્ય સુધીનું કાર્યભાર મહિલાઓ સંભાળશે। રાજકોટનું એવું કયું ગામ છે કે જ્યાં ચૂંટણી પહેલા જ ગામ સમરસ જાહેર થયું અને સમગ્ર કાર્યભાર મહિલાઓ સંભાળશે તે જોઈએ આ અમારા વિશેષ અહેવાલમાં। આ છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ હડમતિયા ગામ કે જે ગામમાં ગામ લોકોના જણાવ્યા પ્રમાણે કદાચ આઝાદ ભારતમાં પ્રથમ વખત એક એવું ગામ જોવા મળ્યું કે જ્યાં ચૂંટણી પહેલાં જ ગ્રામ લોકોના સહયોગથી અને વડીલ આગેવાનોના નિર્ણયથી ગ્રામ પંચાયતનું કાર્યભાર એટલે કે સરપંચ તરીકે મહિલા ઉમેદવાર સાથે જ પંચાયતના સદસ્ય તરીકે પણ મહિલા ઉમેદવારો કાર્યભાર સંભાળ્યો છે તેવો નિર્ણય તેમણે લીધો છે। અને મારા ગામમાં મહિલા સમરથ બધી બહેનો ચૂંટાયેલી છે અને ગામ લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે। અમે ગામ લોકોની બધી કોઈ પણ સુવિધા હશે એ અમે મહિલાઓ બધી પૂરી પાડશું। કેટલા સમયથી આઝાદી પછી શું? આઝાદી પછી પહેલી વખત હળમતિયા ગામ આઝાદી પછી સૌ પ્રથમ વખત મહિલા સમરસ બન્યું છે જેમાં સરપંચ તરીકે તેજલબેન ચાવડાની વરણી થઈ છે, ઉપસરપંચમાં કમળાબેન ડાંગર અને બધા જ સભ્યો છે એ મહિલા તરીકે ચૂંટાઈ આવ્યા છે। અને સમરસ બનાવવા પાછળ ગામ આગેવાનો, ગામ લોકો, નાના મોટા સૌનો ફાળો રહ્યો છે અને સરકારશ્રી તરફથી મહિલા સશક્તિકરણના જે કંઈ પણ આયોજનો થાય છે એમાં અમારું ગામ આ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે મહિલા સમરસ થઈને। અને મહિલા સમરસ થવાથી ગામને સરકાર તરફથી શું ફાયદાઓ થાય છે એ પણ એ લોકોને સૂચિત કરવામાં આવ્યા છે કે જેથી કરીને વિકાસના કામો થઈ શકે। મહિલા કર્મચારી તરીકે હું પણ ગર્વની લાગણી અનુભવું છું કે મારી સાથે આ બધા બહેનો કામ કરશે અને ગામની સુખાકારી અને સમૃદ્ધિ જળવાઈ રહે એવા અમારા પ્રયત્નો રહેશે। ધોરાજી તાલુકાના હળમતિયા ગામ સમરસ ગામ તરીકે જાહેર થયું, એટલું જ નહીં પરંતુ સ્ત્રી અને પુરુષ સમોવડી ગણવાના સૂત્રને પણ આ હળમતિયા ગ્રામજનોએ ચરિતાર્થ કરીને બતાવ્યું છે। જે રીતે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ સર્જાયો ત્યારે ધોરાજી તાલુકાના હળમતિયા ગામમાં ગામના આગેવાનો, યુવાનો અને શો કોઈ ગામના પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા એકતા અને સુમેળ જળવાઈ રહે તેવા હેતુસર ઇલેક્શનની તારીખ અને યોગ્ય ઉમેદવારનું સિલેક્શન કરી પસંદગી કરવામાં આવી હતી। હળમતિયા ગામે મને સરપંચ તરીકે બિનહરીફ વરણી કરી છે। આઝાદી પછી સૌ પ્રથમ વખત મહિલા સમરસ ગામ બન્યું છે। અમે ગામના વિકાસ માટે પૂરતો પ્રયત્ન કરીશું। કઈ કઈ પ્રકારના બધા કામો હશે? લાઇટ, પાણી, રોડ, રસ્તા, ગામની સુવિધા સુખકારી માટે અમે તત્પર રહીશું। અમારા ગામની અંદર જે અત્યારે ગુજરાતની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલે છે તેની અંદર ગ્રામજનો, વડીલો અને મહિલાઓને બધાને સાથે રાખીને મિટિંગ બોલાવવાની અંદર આવી અને એ મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ગામનું જે સુકાન છે તે મહિલાઓને સોંપવું અને એની અંદર સરપંચ પણ મહિલા અને 8 સભ્ય પણ મહિલા એ બોડીની રચના કરવામાં આવી અને આઝાદી પછી પ્રથમ વખત અમારા ગામની અંદર મહિલા સમરસ બોડીની રચના થઈ છે। અને ગામની અંદર જે કાંઈ સુખાકારીની સુવિધાઓની જરૂર હશે કે જે કાંઈ વિકાસના કામ કરવા હશે એની અંદર મહિલાઓનું એવું કહેવાનું છે કે અમે એની અંદર ખરા ઉતરશું અને સાર્થક કરી બતાવશું। હળમતિયા ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી છે જેમાં નવનિયુક્ત હોદ્દેદારોમાં સરપંચ તરીકે તેજલબેન કલ્પેશભાઈ ચાવડા, ઉપસરપંચ તરીકે કમળાબેન રમેશભાઈ ડાંગર તેમજ પંચાયતના સભ્ય તરીકે વિજયાબેન ભૂપતભાઈ સિંહાર, ભારતીબેન ભાવેશભાઈ ચાવડા, શાંતાબેન પ્રવીણભાઈ મહેતા અને હંસાબેન નિલેશભાઈ ચાવડા, કુંવરબેન રમેશભાઈ કાનગડ, જ્યોત્સનાબેન રતિલાલ મકવાણા અને શોભનાબેન નવનીતભાઈ ચાવડાની આ તકે વરણી કરવામાં આવી। અલ્પેશ ત્રિવેદી, D9 ન્યૂઝ, ધોરાજી।